અમરાવતીપુરમાં મોડેલ એશરા પટેલની અટકાયત કરવામાં આવી છે, જ્યાં એટ્રોસિટીની ફરિયાદ થતાં તેની અટકાયત કરવામાં આવી. એશરા પટેલ સહિત 8 લોકો સામે ફરી એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. સંખેડાના કાવીઠાના મહિલા સરપંચ જ્યોતિ સોલંકીએ આ ફરિયાદ નોંધાવી. જાતિવાચક અપશબ્દો બોલી સાડી ખેંચાણો તેણે આરોપ લગાવ્યો. એશરા પટેલ અને તેના પિતા સહિતના લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બે દિવસ પહેલા ગ્રામસભામાં બબાલ થઈ હતી. એશરા પટેલે પણ સરપંચ, તેના પતિ અને પુત્ર સામે આક્ષેપ લગાવ્યો. એશરા પટેલની ફરિયાદને લઈને સરપંચના પતિની પણ પોલીસે અટકાયત કરી છે. મોડેલ એશરા પટેલે કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી. એટ્રોસિટીની આ ફરિયાદ મામલે મોડેલ એશરા પટેલની અટકાયત કરાય, તેના પતિની પણ અટકાયત કરાય છે. મહિલા સરપંચ જ્યોતિ સોલંકીએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જાતિવાચક શબ્દો અને તેની સાડી ખેંચી હોવાનું પણ તેણે આરોપ લગાવ્યો અને એ જ બાબત લઈને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી. આપણે જણાવીએ કે છોટાઉદેપુરમાં મોડેલ એશરા પટેલ, કે જે કાવીઠાથી ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું, પરંતુ હાલ આ સમગ્ર મામલે એટ્રોસિટીની ફરિયાદ તેની વિરુદ્ધ નોંધાય છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા મકબૂલ મંસૂરી. મકબૂલ, કઈ પ્રકારની આ ફરિયાદ છે અને તેની પર શું આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે? હું તમને જણાવી દઉં કે આજે મોડેલ એશરા જે પટેલ છે, સંખ્યા તાલુકાના કાવીડા ગામની છે. આ કાવીડા ગામ એક નાનકડું ગામ છે અને ત્યાં આગળ આ જે એશરા પટેલ છે, એશરા પટેલે મહિલા સરપંચ તરીકે ચૂંટણી લડવા માટે તે આવી હતી અને ત્યાર પછી આ જે આ ગામ છે એ વિવાદમાં મતલબ જાહેર થયો હતો અને મોડેલ એશરા પટેલે ચૂંટણી લડી હતી, પરંતુ આ જે એશરા પટેલ છે એ ચૂંટણીમાં એની હાર થઈ હતી. આ જે ચૂંટણી હતી તે જ રાત્રે એશરા પટેલે જે ફરિયાદી એની ઓપોઝિટર હતી તેની સાથે બબાલ થઈ હતી અને તેને લઈને બીજા દિવસે તેની સામે 8 વ્યક્તિઓ એના ઘરના તેના પિતાશ્રી સાથે 8 વ્યક્તિઓ સાથે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ પૂર્વ જ ફરીથી જે ગામની અંદર એક ગ્રામસભા યોજાઈ હતી, ગ્રામસભાની અંદર જે સરપંચ પતિ છે, સરપંચ પતિએ તેની જે ઓઢણી ખેંચી હતી અને જેને લઈને તેની સામે ફરીથી 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે હાલ તો. આભાર મકબૂલ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો. તો મકબૂલે જે વાત જણાવી તે પ્રમાણે ગ્રામસભા યોજાઈ હતી અને વખતે બોલાચાલી થઈ અને ત્યારબાદ આખરે એશરા પટેલે જાતિવાચક શબ્દો કહ્યા અને તેની ઓઢણી ખેંચી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને લઈને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં એશરા પટેલ અને તેના પતિ બંનેની અટકાયત કરવામાં આવી હતી. આપને જણાવીએ કે એશરા પટેલ વિરુદ્ધ જે સરપંચ છે તેણે ફરિયાદ દાખલ કરાવી છે અને તેમનો દાવો છે કે તેમને જાતિવાચક શબ્દો કહ્યા હતા, તેમની ઓઢણી ખેંચી હતી